ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ અંજલી વિદ્યા મંદિરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અહીં ગણિત વિષય લેવાનો છે ધોરણ ત્રણમાં તો આપણે ધોરણ ત્રીજામાં બીજું સેમેસ્ટર ચાલુ કરીએ છીએ ધોરણ ત્રીજામાં બીજા સેમેસ્ટરમાં સૌ પ્રથમ આપણે આઠમું જે ચેપ્ટર છે જેનું નામ છે વધુ ભારે કોણ તે આપણે લેવાનું છે તો જોઈએ શીખીએ તમને ખબર છે વજન શું છે તમારું વજન કેટલું છે એ તમને ખબર છે ના ખબર હોય તો તમારા મમ્મી અથવા તો પપ્પાને પૂછવાનું કે મારો વજન કેટલો છે અહીં આપણે વજન શું છે વધુ કોનો વજન હોય છે તે સરખામણી કરવાની છે અને તે અહીં આપણે શીખવાનું છે તો જોઈએ આપણે ગોળ અને મગફળીની વાત કરવાની છે તો કે શબનમને ગોળ અને મગફળી ખાવાનું ગમે છે એક દિવસ તેણે એક કિલોગ્રામ ગોળ અને એક કિલોગ્રામ મગફળી ખરીદી શબનમ નામની જે વ્યક્તિ છે જો ચિત્રમાં બતાવ્યું છે તે છે શબનમ વચ્ચે જે બે થેલા લઈને ઊભી છે એક એક થેલામાં મગફળી લખ્યું છે ને એકમાં ગોળ લખ્યું છે તે છોકરીનું નામ છે શબનમ એણે ગોળ અને મગફળીનું વજન કરેલું છે તો કે એક દિવસ હતો ત્યારે તેણે મગફળી અને ગોળ બેને ખરીદ્યો કેટલો ખરીદ્યો તો કે એક કિગ્રા ગોળ અને એક કિગ્રા મગફળી તમે જાણો છો કે કિલોગ્રામને કિગ્રા તરીકે દર્શાવાય છે તમને ખબર છે કે કિલોગ્રામ એટલે શું તે કેવી રીતે મપાય તો આપણે અહીં કિલોગ્રામ એટલે શું તે કેવી રીતે મપાય તે આપણે અહીં શીખવાનું છે શબનમ છે કહે છે ઓ મગફળી ગોળ કરતાં ઘણી વધારે દેખાય છે મગફળી છે એ દેખાવમાં ગોળ કરતાં ઘણી વધારે છે લીધી તો આપણે બંને એક જ વજનની એક જ સરખી લીધી છે તો કે એક જ કિલોગ્રામ બે એક એક કિલો જ છે તોય કેમ ગોળ કરતાં મગફળી વધારે દેખાય છે મગફળી ખરેખર વજનમાં ગોળ કરતાં વધારે છે શું તમને લાગે છે બાળકો કે મગફળી ગોળ કરતા વધારે હશે કે તે વજન બંનેનો સરખો છે તો પણ કેમ તે વધારે દેખાય છે અથવા તે માત્રા વધારે દેખાય છે તેની માત્રા ખરેખર વધારે છે હવે અનુમાન કરો કે આમાંથી કોના માટે તમારે વધારે મોટી બેગ એટલે કે થેલીની જરૂર છે હવે આમાંથી તમારે અનુમાન કરવાનું છે કે મગફળીની મોટી થેલી જોશે કે ગોળની મોટી થેલી જોશે તો જોઈએ એક કીગરા પોપકોર્ન અથવા એક કિગ્રા ખાંડ આ બેમાંથી કોની વધારે થેલી જોઈએ તો કે આપણે અહીં ચિત્રોમાં દેખાય છે એ મુજબ આપણે જોઈએ કે મગફળી છે એ વજનમાં હલકી હોય છે એટલા માટે મગફળીની થેલી છે એ મોટી જોઈએ અને ગોળ એ વજનમાં ભારે હોય છે તેથી ગોળની થેલી છે એ નાની જોઈએ એવી જ રીતે તમે કહો કે એક કિલોગ્રામ પોપકોર્ન અને એક કિગ્રા ખાંડ લેવાની છે તો આપણે અહીં પોપકોર્ન કે ખાંડ બેમાંથી કોની થેલી મોટી જોશે તો કે પોપકોર્નની પોપકોર્ન છે એ વજનમાં હલકા હોય છે તેથી તેની થેલી આપણે મોટી જોશે અને ખાંડની થેલી નાની જોશે ખાંડ છે એનો વજન વધારે હોય છે એક કિલોગ્રામ વટાણા અથવા એક કિલોગ્રામ બટાટા હવે તમે કહો અથવા તો તમારા મમ્મી પપ્પાને તમે પૂછો કે આ બેમાંથી કોની થેલી મારે મોટી જોશે મારે લેવા જવું હોય એક કિલોગ્રામ વટાણા અને એક કિલોગ્રામ બટાટા તો કોની થેલી મોટી જોશે તે તમારે કહેવાનું છે બજારમાં જાઓ તમારું અનુમાન સાચું છે કે નહીં તેની ચકાસણી કરવાની છે તમારે મમ્મી સાથે બજારમાં જવાનું અને આ અનુમાન તમારું સાચું છે કે નહીં એની તમારે ચકાસણી કરવાની છે તો ત્યાર પછીની આપણે જોઈએ અહીં આપણે હજી એક આવી આવી જ રીતે કોનું વજન વધારે છે તે કેવી રીતે મપાય તેનું સાધન અથવા તો એક સરખું વજન કરવું હોય તો કેવી રીતે થાય તે માટે એક નાનકડી એવી વાત કરવામાં આવી છે તો જોઈએ કોળું ટમેટાનો પંગો વાતનું નામ છે કોળું અને ટમેટા ખબર છે કોળું અને ટમેટા કેવા હોય જોયા છે તમે કોઈ દિવસ તો જોઈએ આ એક મેદાન છે કે જ્યાં ટમેટા દરરોજ રમવા માટે આવે છે તેઓને ચીચવા ઉપર રમવાનું ગમે છે તમે બગીચામાં ચીંચવો એટલે શું જોયું હશે કે બગીચામાં જે ઓલું આપણે પેલું કહીએ કે ઊંચક નીચક છે તેમાં સામસામે બે બાળકો બેસીને ઊંચક નીચક રમતા હોય છે તેને આપણે અહીં ચીંચવો કહેવામાં આવે છે તો આ મેદાનમાં એક ચીંચવો છે તેમાં આ કોળું અને ટમેટા છે એ રમે છે એક દિવસ એક મોટું કોળું આવે છે અને ચીંચવાના એક છેડે બેસે છે એક દિવસ છે ને એક મોટું કોળું છે ને એ આવે છે જો આમાં ચિત્રમાં તમને દેખાયું છે કે જમણી બાજુનું છે એ કોળું છે ને ડાબી બાજુ છે ઘણા બધા નાના નાના ટમેટાઓ છે ત્યારે તે લાંબા સમય સુધી ત્યાંથી ઊભું ન થયું ત્યારે ટમેટાએ બીજી બાજુ બેસવાનું અને ચીંચવાને ઊંચો કરવાનું નક્કી કર્યું જેથી તે કોળું નીચે પડી જાય આવી રીતે ઘણા બધા ટમેટાએ એ આ રમત કોળા સાથે રમવાનું નક્કી કર્યું તો કે શું તો કે એક બાજુ જે ચીંચવાની ઉપર કોળું બેઠેલું હતું તેની સામે ઘણા બધા આપણે કે ટમેટાઓ બેસીએ એટલે કોળું છે એ નીચે પડી જાય આ રીતે ટમેટાએ નક્કી કર્યું નાના ટમેટાઓએ બીજા છેડા ઉપર ચડવાનું શરૂ કર્યું નાના ટમેટાઓ છે એ જો તમને ચિત્રમાં દેખાય છે કે આ બીજો છેડો છે એની ઉપર ચડે છે એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે પચીસ કોળું હજુ પણ બેસ બેસી રહ્યું છે અને હસે છે પચીસ ટમેટા તેની ઉપર રાખેલા છે તો પણ હજુ કોળું હસે છે અને એમનેમ બેઠું છે કોળું હલ્યું પણ નથી ત્યાંથી તેથી મોટા ટમેટાએ મદદ કરવાનું નક્કી કર્યું તેથી આ જોઈ અને મોટા જે ટમેટા હતા તેણે મદદ નાના ટમેટાને મદદ કરવાનું નક્કી કર્યું નાના ટમેટા નીચે ઉતરી ગયા અને કદાવર ટમેટા માટે રસ્તો કરી આપ્યો નાના ટમેટા છે એ નીચે ઉતરી ગયા અને મોટા જે ટમેટા હતા એને રસ્તો કરી આપ્યો એક બે એવી રીતે વીસ ટમેટા એ ચીચવો હવામાં અધર થયો ચીચી ચીચવો જે હતો એ હવામાં અધર થયો અને કોળું બૂમ પાડે છે જુઓ તમે જોઈ શકો છો કે બીજા ચિત્રમાં કોળું છે એ એ બાજુની સાઈડ છે ચીચવાની એ ઊંચી થઈ ગઈ કારણ કે મોટા ટમેટા છે એનું વજન વધારે હોય નાના ટમેટા ભલે ગમે એટલે ગમે તેટલા હોય પણ મોટા ટમેટાની સામે તેનું વજન ઓછું હોય છે આ રીતે એકથી વીસ ટમેટા જેવા મોટા ટમેટા ચડ્યા એટલે કોળું કોળાવાળો જે ભાગ હતો તે ઊંચો થઈ ગયો અને ના ખૂબ જ કોળા કોળું કોળું હતું એ તે ખૂબ જ ગુસ્સે થવા લાગ્યું અને તમને જુઓ દેખાય છે અને ટમેટાઓ ખૂબ જ ખુશ થયા અને કોળું છે એ કહેવા લાગ્યું મને નીચે ઉતારો મહેરબાની કરીને મને નીચે ઉતારો આ રીતે કોળું છે એ કહેવા લાગ્યું ગુસ્સે થઈને કે મને મહેરબાની કરીને નીચે ઉતારો ત્યાર પછી અહીં એક તમને પ્રશ્ન પૂછવામાં આવે છે તો કે શું તમારા વિચાર મુજબ કેટલાક નાના ટમેટા અને કોળાને ઊંચું કરી શકે તમારા વિચાર મુજબ કેટલા નાના ટમેટા છે એ કોળાને ઊંચું કરી શકે તો કે એકથી પચીસ જેટલા તો આપણે મૂકેલા જ હતા તો હવે તમે જુઓ કે દસ ટમેટા મૂકો તો તો ન જ ચાલે વીસ મૂકો તો પણ ના ચાલે એટલે હવે ચાલીસ જેવા નાના ટમેટા આવી જાય તો તે કોળાને ઊંચું કરી શકે આ જ રીતે હજી એક અહીંયા તમને પ્રવૃત્તિ કરવામાં આવેલી છે કેટલી મોટી કેરીઓ છે તે કોળાને સમતોલ રાખી શકે હવે તમારે અનુમાન કરવાનું છે કેટલા કેળા છે કે ચીચવા પર સમતોલ રાખી શકે ચીચવો છે એને કેળા આ કોળું છે એ બે સમતોલ રાખી શકે ચીચવાને આ રીતે તમારે અનુમાન કરી અને તમારે આ પ્રવૃત્તિઓ પૂરી કરવાની છે અત્યાર સુધી આપણે વાત શું કરી તો કે એના કરતાં વજન વધારવાની વાત કરી એટલે કે કોળું અને ટમેટા હતા એ બેયને કોળું કરતા ટમેટાનું વજન વધારવાની વાત કરી હતી ત્યાર પછી આપણે કોળું અને જે કેરી છે એ નો સમતોલ વજન એટલે કે એક સરખું તમે કરો બંનેનો વજન તો એ સમતોલ વજન કહેવાય તો એ બેયને સમતોલ વજન કરવાની વાત આવી હવે આપણે અહીં વાત કરવાની છે કે તેના વજનથી બમણું એટલે કે એક બાજુના પલ્લામાં જેટલું વજન મૂકવામાં આવે છે સામેના પલ્લામાં તેના કરતાં બમણું એટલે કે બે ગણું વજન મૂકવાનું છે તો આપણે અહીં એ શીખવાનું છે તો આપણે વાત કરીએ કે ભારતીના માતા પિતા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વિશેષ તરીકે રીતે કરે છે એક ભારતી છે એના માતા પિતા છે તે સ્વાતંત્ર્ય દિન છે એની ઉજવણી એક વિશેષ રીતે કરે છે કારણ કે ભારતી તે દિવસે જન્મી હતી એટલે ભારતી છે એ તે દિવસે જન્મી હતી એટલે એની ઉજવણી એ લોકો કંઈક વિશેષ રીતે કરે છે તેઓ ભારતીના વજન કરતાં બમણા વજનની મીઠાઈ ખરીદે છે અને ગરીબ લોકોને વેચે છે તો કે શું કરે છે તે ભારતીનું જેટલું વજન છે એ વજન કરતાં બે ગણી એટલે કે ભારતીનું જો ચાર ચાર કિલો વજન હોય તો એટલે કે ચાર કિગ્રા વજન હોય તો તેનું બે ગણું કેટલું થાય તો કે આઠ એવી જ રીતે આઠ આઠ કિલો મીઠાઈ વેચે જો તો આ જ રીતે આપણે જોઈએ તો પલ્લામાં જો સૂતેલી છે એ આપણે માનીએ કે ભારતી છે તેની સામે આ મીઠાઈ એટલે કે લાડુ આપેલા છે તમને ચિત્રમાં દેખાય છે તે પ્રમાણે તો કે એક ઢગલો નીચે છે ને એક ઢગલો પલ્લામાં છે પલ્લામાં છે પલ્લું એક સરખું છે બે જગ્યાએ એટલે કે પલ્લામાં જે મીઠાઈ છે અને ભારતીનું જે વજન છે એ બંને એક સરખું છે અને તેટલો જેટલો ઢગલો નીચે પણ છે એટલે એ થઈને થયું ને બે ગણું જ્યારે ભારતી જન્મી હતી ત્યારે તે ત્રણ કિલોગ્રામની હતી આજે સ્વાતંત્ર દિવસ છે અને ભારતીની ઉંમર પાંચ વર્ષની છે તો આપણે જોઈએ અત્યારે તેનું વજન અઠ્યાવીસ કિ ગયા છે તો જ્યારે પાંચ વર્ષની ઉંમરે તેનું અઠ્યાવીસ કિલોગ્રામ વજન છે તો ત્રણ વર્ષથી પાંચ વર્ષની ઉંમર સુધીનું આપણે તારણ કાઢીએ તો નીચે આપણે જોઈએ અહીં આપણને એક કોષ્ટક આપવામાં આવેલું છે હવે તેના વજનનું અને તેના માતા પિતા દરેક સ્વાતંત્ર્ય દિનને જે મીઠાઈ વેચે છે તેના જથ્થાનું અનુમાન કરવાનું છે ભારતીની ઉંમર એક બાજુ ભારતીની ઉંમર આપેલી છે પછી ભારતીનું વજન કેટલું છે અમુક વજન આપણે શોધવાનું છે તો કે અને મીઠાઈનો જથ્થો કેટલો છે એ પણ આપણે જોવાનું છે તો અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે કે જન્મ સમય એટલે કે જ્યારે ભારતી જન્મી હતી ત્યારે તેનું વજન કેટલું હતું તો કે ત્રણ કિલોગ્રામ હતું તો મીઠાઈનો જથ્થો કેટલો થશે તો કે ત્રણ અને ત્રણ એવી રીતે છ કિલોગ્રામ મીઠાઈનું વજન થશે આ જ રીતે આપણે એક વર્ષની ઉંમરે એક વર્ષ પછી ભારતીનો ફરીવાર જન્મદિવસ આવે છે ત્યારે તેનું વજન કેટલું હતું તો કે નવ કિલોગ્રામ હતું એટલે કે નવ પ્લસ નવ એટલે કે નવ અને નવ કેટલા થાય તો કે અઢાર કિલોગ્રામ આજ રીતે તમારે આ રીતે સરવાળા કરવાના છે અને આ કોષ્ટક અહીં આપણે પૂર્ણ કરવાનું છે તો કે પાંચ વર્ષનું આપણે છેલ્લું જોઈએ તો કે પાંચ વર્ષનું પાંચ વર્ષની ઉંમર એટલે કે પાંચ વર્ષની ઉંમરે ભારતીનું વજન કેટલું હતું તો કે અઠ્યાવીસ કિલોગ્રામ એટલે જોઈએ કે આપણે મીઠાઈ પાંચ વર્ષની ઉંમરે જ્યારે ભારતીનો જન્મદિવસ આવ્યો ત્યારે કેટલી મીઠાઈ વેચવી પડશે તો કે અઠ્યાવીસની બે ગણી એટલે કે અઠ્યાવીસ પ્લસ અઠ્યાવીસ એટલે કે છપ્પન કિલોગ્રામ આ રીતે પાંચ વર્ષની જ્યારે ભારતી થઈ ત્યારે છપ્પન કિલોગ્રામ મીઠાઈ તેના માતા પિતાએ ગરીબોમાં વેચી હશે તો હવે આપણે હજી એક નવી એક પ્રવૃત્તિ કરવાની છે પ્રવૃત્તિનું નામ છે મસ્ત મસ્ત ખીચડી ભાવે છે ને બાળકો તમને ખીચડી અહીં વંદનાબેન ખીચડી બનાવે છે વંદનાએ નવી વાનગી વિશે રેડિયો ઉપર સાંભળ્યું વંદના છે એ રેડિયોમાં વાનગી સાંભળી અને નવી નવી વાનગીઓ બનાવે છે તે તેને બનાવવાનો પ્રયત્ન કરે છે એટલે કે રેડિયોમાં તે તે વાનગીને બનાવવાનો પ્રયત્ન કરે છે સાંભળીને તે જ્યારે વાનગી કેવી રીતે બનાવી તેની નોંધ કરે છે ત્યારે તે ગૂંચવાઈ જાય છે તે જે નોંધ કરે છે તે આ છે તો આપણે જોઈએ કે વંદાએ કેવી રીતે વાનગીની નોંધ કરી છે તો સૌથી પહેલું વાસણમાં બે ચમચા પાણી રડો અને બીજું પાણી ઉકાળો અને તેમાં ઉમેરો એક ચપટી દાળ અડધો ગીગરા લાલ મરચું પાવડર એક વાટકો મીઠું એક ચમચી ચોખા નાખો પછી બે વાટકા અને આઠ ગ્લાસ રાઈના દાણા ઉમેરો અને છેલ્લે એક કિલોગ્રામ ડુંગળી ઉમેરો આવું તો કંઈ હોતું હશે તમને ખબર છે કે એક કિલોગ્રામનું વજન એટલે કેટલું થાય કંઈ અડધો કિલો લાલ મરચું થોડી ખીચડીમાં ઉમેરાતું હશે તો આપણે અહીં એ જોવાનું છે કે વંદના એ વંદનાની આ ગૂંચવણ આપણે સરખી કેવી રીતે કરવાની દરેક વસ્તુનું મિશ્રણ કરો એટલે કે આ મિશ્રણ તમારે ભેગું કરવાનું ભેળો અને પંદર મિનિટ માટે ઉકાળો પરંતુ વંદનાને લાગે છે કે દરેક વસ્તુના જથ્થામાં કંઈક ઘણું જ ખોટું થયું છે એટલે હવે વંદાને આ ઉકાળ્યા પછી ખબર પડે છે કે આ જથ્થામાં કંઈક ખોટું થયું છે તો આપણે એ જથ્થાને વ્યવસ્થિત કરવાનું છે તો તમારા મમ્મીની બાજુમાં બેસીને આ પ્રવૃત્તિ કરો તો આપણે જોઈએ કે આ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની છે તો આપણને અહીં કોષ્ટક આપવામાં આવેલું છે વસ્તુને તેના સાચા જથ્થા સાથે જોડવામાં તેને મદદ કરો તો કે બે વસ્તુ આપણને દેખાડી છે કે આ રીતે તમારે આ કોષ્ટક ભરવાનું છે તો કે ચોખા છે તો એનું વજન કેટલું હોવું જોઈએ તો કે એક કિલોગ્રામ દાળ છે તો કે તે અડધો કિલોગ્રામ પછી એવી જ રીતે વટાણા છે તે કેટલા હોવા જોઈએ તો કે એક વાટકો પાણી છે તો કે પાણી એક ગ્લાસમાં વપરાય એટલે કે આઠ ગ્લાસ ડુંગળી છે એ નંગમાં વપરાય એટલે કે બે નંગ ખીચડીમાં બે નંગ ડુંગળી જોઈએ એવી રીતે મીઠું છે તો કે એ ચપટી અથવા તો સ્વાદ પ્રમાણે નાખવાનું હોય એટલે કે એ ચમચી એટલે કે ટી સ્પૂન કે ટેબલ સ્પૂનથી વપરાય એટલે કે એક ચમચી રાયના દાણા છે એ ચપટી ચપટી ભરીને નાખતા હોય છે એટલે કે એક ચપટી આ જ રીતે લાલ મરચું છે એ ચમચાથી મપાય એટલે કે તે બે ચમચા આ રીતે આપણે અહીં ખીચડી બનાવવાની છે પછી આ બધા મિશ્રણને ભેળવી અને પછી તમે ખીચડી બનાવો તો તે ખીચડી બરાબર બની કહેવાય હવે આપણે આ પાઠમાં એ પણ શીખવાનું છે કે વજન કેવી રીતે થાય વજન વજન કરીને જે જે આપણને વજનથી વસ્તુ આપે છે તે વજન કેવી રીતે કરતા હશે દુકાનદાર કે જે કાંઈ હોય તે લોકો વજન કેવી રીતે કરીને આપણને વસ્તુ આપતા હશે તેના સાધનો ક્યાં કયા છે તેના વિશે આપણે શીખવાનું છે તો આપણે જોઈએ આના પછી વજનિયા અને ત્રાજવા તો કે વજનિયા અને ત્રાજવા એ વસ્તુ છે એ શું છે તો કે એ વજન કરવાની વસ્તુ છે તો અહીંયા જોઈએ એક બેન છે પછી એક ભાઈ છે એ ત્રાજવું લઈને જોખે છે તેમાં વજનિયા પૈડા છે એક કે બે એ રીતે બીજું એક આમાં કાઉન્ટ કરેલું વજન્યું છે આ બાજુ ભાઈએ લાડુ મૂકેલા છે ત્યાર પછી છે ત્રાજવું તો કે તે સૌથી જૂની રીત છે એ બેન છે એ શાકભાજી ત્રાજવામાં જોખીને આપે છે આ રીતે આ ત્રાજુ અને વજનીઓ તમે જોયું છે બાળકો તો આપણે અહીં એ શીખવાનું છે કે તેમાં વજન કેવી રીતે કરી શકાય તમારી સૌથી નજીક ભંગાર વેચનાર વેપારીની શાકભાજીની દુકાન અને કરિયાણાની દુકાનની મુલાકાતો લો નાનો વાસ કરો એટલે કે ત્યાં જઈ અને તમે તેને તે દુકાનદારને અથવા તો તે જે કાંઈ હોય ત્યાં શાકભાજીવાળો હોય તો શાકભાજીવાળાને જઈને પૂછવાનું કે તમે વજન કેવી રીતે કરો છો અને તે જોઈ અને આપણે શીખવાનું છે તેઓ વાપરે છે તે વજનિયા તરફ ધ્યાન આપો શોધી કાઢો કે કોણ સૌથી મોટા વજનિયા વાપરે છે તો કે આમાં જે આપવામાં આવેલું છે ભંગારવાળો શાકભાજીવાળો દુકાનવાળો એટલે કે કરિયાણાવાળો એ એમાં આટલામાંથી સૌથી ભારે વજનિયા એટલે કે સૌથી મોટા વજનિયા છે એ કોણ વાપરે છે કોણ સૌથી નાના વજનિયા વાપરે છે એ પણ તમારે જોવાનું છે તમે આમાંના કોઈ વજનિયા જોયા છે તમે વજનિયા કેવા હોય તે જોયા છે બાળકો નીચેના વજનિયા અને તો આ રીતે તમે જુઓ કે વજનિયા કંઈક દેખાવમાં આ રીતે હોય છે નીચેના વજનિયા તમને કંઈ દુકાનમાં જોવા મળે મળશે તમારા મિત્ર સાથે જાઓ અને તેની ચર્ચા કરો તો આ પ્રવૃત્તિ તમારે તમારી જાતે કરવાની રહેશે આ ચેપ્ટર એટલે કે આ જે પાઠ છે એ અહીં પૂર્ણ થઈ છે આપણે અહીં વજન અને વજન્યા વજનિયા કેવા હોય તે જોયું અને વજન કેવી રીતે હોય કઈ વસ્તુનો વજન વધારે હોય એટલે કે વધુ ભારે કઈ વસ્તુઓ છે સૌથી ઓછી ભારે કઈ વસ્તુઓ છે તે ભરવા માટે તેની થેલી કેવડી જોઈએ વધુ ભારે વસ્તુ હોય તો તેની થેલી કેવડી જોઈએ ઓછી હોય હલકી વસ્તુ હોય તો તેની થેલી કેવડી જોઈએ તે આપણે અહીં શીખ્યા આવા અવનવા અવનવા વિડીયો અથવા તો તે શીખવા માટે તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો